તો બારડોલીના માંડવીના હરિયાલ ગામ નજીક રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 થી વધુના મોત જ્યારે કે 5 થી વધુ ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે। તો માંડવીના આસપાસની વિસ્તારમાં અકસ્માતની ઘટના અકસ્માતમાં મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે। માંડવીના હરિયાલ ગામ નજીક રિક્ષા અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત જ્યારે 3 થી વધુ ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેટલો ગંભીર અકસ્માત છે અને ત્યાં જ મૃતદેહો પણ ઘટનાસ્થળ પર જોઈ શકાય છે। ઘટનાસ્થળ પર જ 4ના મોત નિપજ્યા છે, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિકો પણ આ અકસ્માત થતા ત્યાં ભેગા થઈ ગયા હતા। અત્યારે અકસ્માતને લઈને તપાસ પણ કરવામાં આવશે, સાથે સાથે આ જીવલેણ અકસ્માત કોની બેદરકારીના કારણે કયા કારણોસર થયો તેની પણ આગળ તપાસ કરવામાં આવશે। રિક્ષા અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત થયો હતો, 4ના ઘટના સ્થળે જ મોત થયા છે, 3 ઈજાગ્રસ્ત છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે માંડવીના હરિયાલ ગામ પાસે ટેમ્પો અને રિક્ષા વચ્ચે આ ગમખ્વાર અકસ્માત જેમાં 4ના મોત થયા છે। સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી વધુ માહિતી મેળવીએ। બલદેવ, અત્યારના શું અપડેટ? જે રીતના સુરતના વેસુ વિસ્તારમાં આગમ માર્કેટ આવેલું છે, તે આગમ માર્કેટની અંદર જે આગ લાગવાનો મામલો હતો, તે મામલે ઉમરા પોલીસે હાલમાં જે સ્કૂલના જે ટ્યુશન સંચાલક હતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં છે। અત્યાર સુધીની વાત કરવામાં તો અત્યાર સુધીની અંદર એક માસૂમ બાળક અને એક જે ટીચર છે તેના મોત થયું છે, જેને લઈને મોડી રાત્રે ઉમરા પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈ અને આજે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ કહી શકાય છે હાલમાં છેલ્લે છેલ્લે ઉમરા પોલીસે આખરે ગુનો નોંધીને તપાસ અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે। માંડવીના હરિયાલ ગામમાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 4ના મોત, જ્યારે 3થી વધુ ઈજાગ્રસ્ત થયાના સમાચાર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માતની ગંભીરતા કેવી રહી હશે અને અકસ્માતના કારણે ઘટના સ્થળે જ 4ના મોત થયા છે। જીવલેણ અકસ્માત આ સાબિત થયો છે, બારડોલી પાસે આ અકસ્માતની ઘટના।